રાજકોટ ખાનગી શાળાઓમાં લેવાતી બેફામ ફી માટે રાજ્ય સરકારે ફી નિયમન કાયદો બનાવ્યો છે, જેને ગુજરાત હાઈકોર્ટે પણ વાલી અને સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી અને ફી નિયમન સમિતિ સંયોજક શ્રી એમ આર સંગારકાની ખાનગી શાળાએ આદેશ કર્યો છે. સરકારના ફી નિર્ધારણ કાયદા સામે નામદાર કોર્ટમાં જનારી ખાનગી સ્કૂલોને હાઈકોર્ટ રાહત ન આપતા 3 અઠવાડિયામાં દરખાસ્ત કરી આપવા નામદાર હાઈકોર્ટે આદેશ કર્યો છે. તે મુજબ ડીઓ રાજકોટ ઝોન, રાજકોટ ઝોનના 10 જિલ્લાઓ જેમાં રાજકોટ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગરની દરખાસ્ત સોગંદનામું ન કરનાર પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને 17 જાન્યુઆરી સુધીમાં સંબંધિત ડીઓ અને ડીપીઓને દરખાસ્ત સોગંદનામું કરી દેવા આદેશ કરેલ છે. આથી હાઈકોર્ટમાં જનારી દરખાસ્ત સોગંદનામું ન કરનારી તમામ સ્કૂલો પૈકી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને તારીખ 17 જાન્યુઆરી 2018 કે તે પહેલા કચેરીના કલાકો દરમિયાન 1,000 રૂપિયાના ચલણ અને ફીના સંબંધે માંગણી કરતા સંબંધિત સ્કૂલોએ નોંધ લેવી. જે સ્કૂલોની શિક્ષણ વિભાગના પરિપત્ર તારીખ 25/4/2017 મુજબ નિયત મર્યાદા મુજબની કે તેનાથી ઓછી હોય એ શાળાના નિયત નમૂના મુજબ સોગંદનામું રજૂ કરવાનું રહેશે. નિષ્ફળ ગયે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તે પણ જણાવ્યું હતું. હિતેશકુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.